વંદે માતરમ બાળમિત્રો, કેમ છો બધા? મજામાં ને બાળમિત્રો? આપણે અંગ્રેજી વિષય ભણીશું. આ છે અંગ્રેજી વિષયમાં ભાગ બે. તો તમે બધા જ મારી સાથે અંગ્રેજીની ચોપડી કાઢો અને એમાં પાના નંબર 28 ખોલો. તો બાળમિત્રો, આ છે આપણું પાના નંબર 28. તમે બધાએ જ ખોલ્યું, ખૂબ સરસ. તો બાળમિત્રો, સૌપ્રથમ હું સૂચના વાંચું એટલે ખ્યાલ આવી જાય કે આપણે આજે શું ભણવાનું છે. તો અહીંયા લખ્યું છે, ટપકા જોડી આલ્ફાબેટ પૂર્ણ કરો અને લખો. શું લખ્યું છે? ટપકા જોડી આલ્ફાબેટ પૂર્ણ કરો અને લખો. તો બાળમિત્રો, અહીંયા એમ કહ્યું છે કે આ પેજ ઉપર એક આલ્ફાબેટ આપ્યા છે જેનો તમારે ટપકા પણ જોડવાના છે અને આલ્ફાબેટ લખવાનો પણ છે. પણ તમને ખ્યાલ છે, આપણે આગળ ઘણા બધા આલ્ફાબેટ ભણી ગયા. તમે પ્રથમ સત્રમાં A ફોર એપલથી L ફોર લાયન સુધીના આલ્ફાબેટ ભણ્યા. પછી બીજા સત્રમાં M ફોર મેંગોથી R ફોર રેબિટ સુધીના આલ્ફાબેટ ભણી ગયા. આજે આપણે એક નવો આલ્ફાબેટ ભણવાનો છે, એ છે આલ્ફાબેટ S. કયો છે? આલ્ફાબેટ S. S ફોર સન. બાળમિત્રો, આ સરસ મજાનું ચોરસ બોક્સ દેખાય છે, એમાં ફોર લાઇનનું આ બોક્સ આપ્યું છે. એમાં જે આ આલ્ફાબેટ લખ્યો છે ને, એ છે આલ્ફાબેટ S. કયો છે? આલ્ફાબેટ S. પણ કેટલી લીટીમાં લખ્યો છે? પહેલી અને બીજી. કઈ લાઇનમાં? પહેલી અને બીજી. આ ત્રીજી લાઇન એકદમ ખાલી છે. તો આપણે પણ એવી જ રીતે આલ્ફાબેટ S પહેલી અને બીજી લાઇનમાં જ લખવાનો છે. પછી આ શેનું ચિત્ર દેખાય છે તમને? અરે, આ તો સૂરજદાદા છે, છે ને? પણ બાળમિત્રો, સૂરજદાદાને અંગ્રેજીમાં સન કહેવાય. શું કહેવાય? સન. આપણે ચિત્ર સાથે આલ્ફાબેટને બોલીશું તો કંઈક આવી રીતે બોલાશે. S ફોર સન, S ફોર સન, S ફોર સન. બાળમિત્રો, અહીંયા ગુજરાતીમાં લખ્યું છે S ફોર સન. બાળમિત્રો, સૂરજદાદાને અંગ્રેજીમાં સન કહેવાય. આપણે આલ્ફાબેટ સાથે આવી રીતે બોલીશું. S ફોર સન, S ફોર સન, S ફોર સન. વેરી ગુડ. હવે આપણે બાજુમાં જોઈએ તો ટપકાઓ આપ્યા છે, સરસ મજાને એક જ સરખા ટપકાઓ આપ્યા છે ને, આપણે ઘૂંટવાના છે. ઉપર લખ્યું છે 10 વાર ઘૂંટો. તો બાળમિત્રો, આપણે આ આલ્ફાબેટ 10 વાર ઘૂંટવાનો છે, પણ બોલતા બોલતા ઘૂંટવાનો છે. S ફોર સન, S ફોર સન, S ફોર સન. એવી જ રીતે આપણે બોલતા બોલતા જ ઘૂંટવાનું છે. તો ચાલો તમે બધા જ મારી સાથે ઘૂંટવાની શરૂઆત કરો. S ફોર સન, 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 S ફોર સન. વેરી ગુડ બાળમિત્રો, આપણે બધાએ જ S ફોર સન ઘૂંટી નાખ્યું. હવે આપણે નીચે જોઈએ તો સરસ મજાના ખાનાઓ આપ્યા છે, આપ્યા છે. ઉપરના ખાનાઓમાં ટપકાઓ આપ્યા છે અને નીચેના ખાનાઓ એકદમ ખાલી આપ્યા છે. તો આ ટપકાઓ આપણે જોડવાના છે અને આલ્ફાબેટ પૂર્ણ કરવાનો છે. અને નીચે જે ખાલી ખાના આપ્યા છે એમાં આપણે જાતે આલ્ફાબેટ S લખવાનો છે. આપણે પહેલા જ ખાનામાં જોઈએ તો ઘાટા અક્ષરે આલ્ફાબેટ S લખેલો જ છે. પણ કેટલી લાઇનમાં? પહેલી અને બીજી લાઇનમાં. બાળમિત્રો, હંમેશા યાદ રાખવાનું, પહેલી ABCD હંમેશા પહેલી અને બીજી લાઇનમાં જ આવે. પહેલી ABCDમાં ક્યારેય પણ ત્રીજી લાઇનનો ઉપયોગ થતો નથી. તો આપણે બધા જ આલ્ફાબેટ પહેલી અને બીજી જ લાઇનમાં લખીશું, ત્રીજી લાઇનનો ક્યારેય પણ ઉપયોગ કરીશું નહીં, તેમાં એક પણ લીટો જવા દેશું પણ નહીં. તો ચાલો હવે તમે બધા જ મારી સાથે ટપકા જોડવાની શરૂઆત કરો. પણ બાળમિત્રો, આપણે બોલતા બોલતા જ ઘૂંટવાનું છે. S ફોર સન, 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 S ફોર સન. બાળમિત્રો, આપણી એક લાઇન તો પૂર્ણ થઈ ગઈ. હવે આપણે નવી લાઇન આવ્યા, તો ચાલો એ પણ આપણે ઘૂંટીશું. S ફોર સન, 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 S ફોર સન. વેરી ગુડ બાળમિત્રો, આપણી આ લાઇન પણ પૂર્ણ થઈ. હવે એક છેલ્લી લાઇન વધી છે, તો તમે બધા જ મારી સાથે એ લાઇન પણ ઘૂંટવાની શરૂઆત કરો. S ફોર સન,
S for sun, 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 S for sun. वेरी गुड बाळ मित्रों, आपणी आ त्रणे त्रण लाइन खूटाई गई। हवे जे नीचे खाली खाना आप्या छे ने एमां आपणे जाते ज आल्फाबेट एस लखवानो छे। हूँ तमने एक वार लखीने बताऊँ ने पछी तमे बधा ज मारी साथे लखजो। तो बाळ मित्रों, आपणे अहींयाथी लईने वळाकवाळी ने पछी नीचेनी तरफ वळाकवाळी ने आवी रीते ज लखवानो छे। पहली और बीजी ज लाइन उपयोग करवानो, त्रीजी लाइन में लखवानो नथी। आखो बॉक्स में आपणे एस फोर सन लखवानो नथी। तो चलो हवे तमे बधा ज मारी साथे लखवानी शुरुआत करो। एस फोर सन, 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 एस फोर सन। वेरी गुड, पहली लाइन पूरी। हवे आपणे नवी नवी लाइन आव्या तो ए पण आपणे पूरी करीशुं। तो चलो तमे बधा ज मारी साथे लखवानी शुरुआत करो। S for sun, 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 S for sun. वेरी गुड बाळ मित्रों, हवे तो एक ज लाइन वधी छे, छेली छेली लाइन आपणे पूरी करीशुं। तो तमे बधा ज मारी साथे ए पण लखवानी शुरुआत करो। S for sun, 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 S for sun. वेरी गुड बाळ मित्रों, आपणे बधाए ज ऊपरनी लाइनमां घूटी पण नाख्यो अने नीचेनी लाइनमां छाते S for sun आल्फाबेट S लखी पण नाख्यो। हवे बाळ मित्रों, नीचे जोईए तो घणा बधा आल्फाबेट एक જ સાથે આપેલા છે। તો આમાં આપણે શું કરવાનું છે એ જાણવા માટે પહેલાં સૂચના વાંચીશું ને। તો હું સૂચના વાંચું છું, તમે બધા સાંભળજો। તો અહીંયા લખ્યું છે આલ્ફાબેટ S ફરતે ગોળ કરો। શું લખ્યું છે? આલ્ફાબેટ S ફરતે ગોળ કરો। તો બાળ મિત્રો, અહીં એમ કહ્યું છે કે અહીંયા ઘણા બધા આલ્ફાબેટ આપ્યા છે ને, એમાં તમારે જ્યાં આલ્ફાબેટ S હોય ને ત્યાં ગોળ કરવાનું છે। પહેલાં આલ્ફાબેટ S શોધવાનો, પછી એની ફરતે ગોળ કરવાનું। તો ચાલો આપણે જોઈશું। તો આ આલ્ફાબેટ S છે? અરે હા, આ તો આલ્ફાબેટ S જ છે, પણ આની ફરતે ગોળ કરેલું જ છે એટલે આપણે ગોળ કરવાનું નથી। તો આ બંનેમાંથી એક પણ આલ્ફાબેટ S છે નથી। તો ચાલો હવે આપણે આગળ જોઈએ। તો આ આલ્ફાબેટ S છે? અરે હા, આ તો આલ્ફાબેટ S જ છે, તો ચાલો આપણે આની ફરતે ગોળ કરીશું। સરસ, હવે આપણે જોઈએ તો આ આલ્ફાબેટ S છે નથી, તો આ પણ નથી, તો આ છે બાળ મિત્રો? ના, આ પણ આલ્ફાબેટ S નથી। હવે આપણે આગળ જોઈએ તો આ આલ્ફાબેટ S છે? અરે હા, આ તો આલ્ફાબેટ S જ છે, તો ચાલો આપણે બધા જ આની ફરતે ગોળ કરીશું। સરસ, હવે આપણે બાળ મિત્રો આગળ જોઈએ તો આ ત્રણમાંથી એક પણ આલ્ફાબેટ S દેખાય છે આપણને? આ પણ નથી, આ પણ નથી, અને આ પણ નથી। આ ત્રણમાંથી એક પણ આલ્ફાબેટ S નથી। હવે જોઈએ તો આ આલ્ફાબેટ S છે? અરે હા, આ તો આલ્ફાબેટ S જ છે, તો આપણે આની ફરતે ગોળ કરીશું। સરસ, હવે આ આલ્ફાબેટ S છે નથી, તો આ પણ નથી, અરે આ તો છે? ના, આ પણ નથી। તો બાળમિત્રો, આપણે જ્યાં આલ્ફાબેટ S હતા તેની ફરતે ગોળ કર્યું। બાળમિત્રો, આપણે આ છે આલ્ફાબેટ S લખતા, બોલતા, ખૂટતા, ઓળખતા બધું શીખી ગયા, પણ આપણે ઘરે એકવાર પ્રેક્ટિસ કરીશું તો વધારે આવડી જશે ને। સારી રીતે લખતા આવડશે ને સારી રીતે વાંચતા, બોલતા, ઓળખતા બધું જ આવડશે। તો ચાલો તમે બધા જ મારી સાથે પાના નંબર 29 ખોલો। તો બાળમિત્રો, આ છે આપણું પાના નંબર 29। બાળમિત્રો, અહીંયા તમારે આલ્ફાબેટ Sની પ્રેક્ટિસ કરવાની છે, પણ અહીંયા અલગ ચિત્ર આપેલું છે। અરે આ ચિત્ર તો સુપરમેનનું છે, તમે બધા જુઓ છો ને કાર્ટૂન સુપરમેનના, તો આ સુપરમેનનું કાર્ટૂન છે। કેટલું સરસ મજાનું છોકરાએ સુપરમેનનું કોસ્ટ્યુમ પહેરેલું છે। તો આપણે ચિત્ર સાથે બોલવું હોય તો કંઈક આવી રીતે બોલાય, S for સુપરમેન, S for સુપરમેન,
S for Superman। બાળ મિત્રો પછી અહીંયા બાજુમાં છે S આપેલો છે આલ્ફાબેટ S, તેમાં તમારે આવો જ રંગ પૂરવાનો છે અને નીચે આલ્ફાબેટ S આપેલો છે તેના ટપકાઓ ખૂટવાના છે, પછી જાતે આલ્ફાબેટ S લખવાનો છે અને અહીંયા તમારે જ્યાં આલ્ફાબેટ S હોય તેની ફરતે ગોળ કરવાનું છે। તો વાલીશ્રીને જણાવવાનું કે બાળક પાસે પાના નંબર 29 પરનું હોમવર્ક પૂર્ણ કરાવે। આવજો બાળકો, આપણે ફરી પાછા મળીશું। વંદે માતરમ।